भरूच जिल्लामां आवनार तारीख 28 फेब्रुआरीना रोज योजानारी स्थानिक स्वराज्यनी चूंटणीओ वधु अने वधु विवादित थती जाय छे। भारतीय जनता पार्टी पर चारे तरफथी आक्षेपो थई रह्या छे। उम्मेदवारोने धक धमकी आपवाना आक्षेप भाजपना आगेवानो अने कार्यकरो पर थई रह्या छे, त्यारे भरूच जनता अपक्षना भरूचनगरना वार्ड नंबर 11ना उम्मेदवार धवल कनोरजीआए सीधो आक्षेप कर्यो छे कि चूंटणी साथे संकळायेल सरकारी तंत्र द्वारा अगम्य कारणोसर भाजपना उम्मेदवार सिवाय तमाम राजकीय पक्ष अने अपक्ष उम्मेदवारना नाम सरनामा उपरांत दरखास्त मूकनार अने टेकेदारोना सरनामा अने तेमना मोबाइल नंबर जाहेर करवामां आव्या हता। मात्र भाजपना भरूच नगरपालिकाना उम्मेदवारना दरखास्त मूकनार अने टेको आपनारना नाम जाहेर करवामां आव्या न हता, जेथी भाजपना आगेवानो अने कार્યકરોએ તેનો દુરુપયોગ કરીને અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારોને ધાક ધમકી આપી હતી, જે અંગે આંદોલન અને કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી પણ ધવલ કનોરજીએ આપી હતી। ભરૂચ જનતા અપક્ષે જે અપક્ષના ફોર્મ ભરેલા હતા એમાં ટેકેદાર અને દરખાસ્તદારના જે નામ હોય છે એની અંદર તંત્ર દ્વારા ફક્ત અપક્ષોના અને કોંગ્રેસના જ નામો નોટિસ બોર્ડ પર મૂકવામાં આવ્યા હતા। સત્તા પક્ષના ભાજપના જે ટેકેદારો અને દરખાસ્તદાર છે એમના નામો મૂકવામાં નહોતા આવ્યા। એને લઈને ભાજપના નેતાઓએ અમારા ટેકેદારને દરખાસ્તદારોને ઘરે ઘરે જઈને ધમકાયા અને ફોર્મ પાછા ખેંચાડ્યા હતા, એના કારણે ઘણી બધી તકલીફો થયેલી છે। આ એનો પુરાવો છે કે અહીંયા નોટિસ બોર્ડ પર જે ભાજપના ટેકેદારને દરખાસ્તદાર છે એનું કોઈપણ જાતનો ઉલ્લેખ કરેલો નથી, જ્યારે અપક્ષોને તમામ રીતનો ઉલ્લેખ કરેલો છે। જે વસ્તુ પબ્લિકમાં આવતા એ લોકોએ જે જે ટેકેદાર હતા અને દરખાસ્તદાર હતા એમને ધમકાયા, ફોન પર ધમકાયા, છેલ્લે ફોર્મો પાછા ખેંચાવડાયા, એને કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવ થઈ છે। ભરૂચના ઇતિહાસમાં પહેલી વખત અપક્ષ પેનલ બનાવીને લડી રહી છે। જો બધાની પેનલ હોય તો અપક્ષની પેનલ કેમ ના હોય? અમારી જોડે ઓરમાયું વર્તન કર્યું છે, અમારી જોડે એકદમ નીચલી કક્ષાનું વર્તન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે। અમે ગુજરાતની સરકારને ભારતની સરકારને કહેવા માંગીએ છીએ કે અમારી અવાજ સાંભળવામાં આવે અને અમને એક નિશાન આપવામાં આવે, જો નહીં આપવામાં આવે તો અમે આવતીકાલે હાઈકોર્ટ જઈ રહ્યા છીએ, અમે ભરૂચ નગરપાલિકા ચૂંટણીનો બહિષ્કાર કરીશું। પ્રતિક ફાળવણીમાં મુખ્યત્વે જે અપક્ષ ચૂંટણી લડનારા ઉમેદવારો છે એમના માટે અને નોંધાયેલા અમાન્ય પક્ષો માટેની પ્રતિક ફાળવણી કરવાની કામગીરી કરવાની હોય છે। આજે જે અહીંયા નગરપાલિકા ચૂંટણીના પ્રતિક ફાળવણીની કામગીરીમાં ઇસ્યુ થયો એ અપક્ષ ઉમેદવારોએ એમની જે પેનલ બનાવેલી છે લોકલ એરેન્જમેન્ટ માટે થઈને એમની માગણી એવી હતી કે એક વોર્ડવાઇઝ અમારી જે 4 સીટ છે એમાં સિમિલિયર અમને પ્રતિક મળવું જોઈએ, પરંતુ સિમ્બોલ એલોટમેન્ટ ઓર્ડર જે છે રાજ્ય ચૂંટણી આયોગનો 2012નો એની અંદર સ્પષ્ટ નિયમો સૂચવેલા છે અને એની જોગવાઈઓ કરેલી છે। એ જોગવાઈ પ્રમાણે એક વોર્ડની અંદર જ્યારે અપક્ષ ઉમેદવાર ચૂંટણી લડતા હોય ત્યારે એમને મુક્ત પ્રતિકોમાંથી પ્રતિક ફાળવણી કરવાની થાય છે અને આવું મુક્ત પ્રતિક ફક્ત એક જ અપક્ષ ઉમેદવારને મળી શકે છે જોગવાઈ પ્રમાણે। માની લો કે 4 અપક્ષ ઉમેદવારો ઊભા હોય તો ચારેને અલગ અલગ પ્રતિક ફાળવણી કરવાની થાય છે, એટલે આ પ્રમાણે એ બધાને સમજૂત કરવામાં આવ્યા છે અને એમની રીતે હવે એ અલગ અલગ 4 મુક્ત પ્રતિકો પસંદ કરીને આપશે, એટલે અત્રેથી એમને પ્રતિક ફાળવણીને હુકમ કરી અને પ્રતિક ફાળવી આપવામાં આવશે।